નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે એસ ધોરણ સાતમાં એસએસમાં ઇતિહાસમાં પાંચ ચેપ્ટર જોયા હવે ભૂગોળમાં આગળ બે ચેપ્ટર જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો નવ અને દસ હવે ભૂગોળમાં ચેપ્ટર અગિયાર વાતાવરણની સજીવો પર અસર એટલે કે વાતાવરણની આપણું જે આ વાતાવરણ છે એ વાતાવરણથી આપણા સજીવ છે તો સજીવ સૃષ્ટિ પર કેવી અસર થઈ તે અહીં આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ વાતાવરણનું નિર્માણ કેવી રીતના થયું એટલે કે વાતાવરણ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું તે જોઈએ તો પૃથ્વી સૂર્યમાંથી સૂટી પડી છે એવું મનાય છે કારણ કે આપણે બધા વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યનો જે સૂર્યના જે ગ્રહો નવ છે તો એમાંનો એક ભાગ છે અને સૂર્યમાંથી આપણી પૃથ્વી નો ભાગ છૂટો પડેલો છે એવું માનવામાં આવે છે જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગન ગોરા રૂપમાં હતી એટલે કે પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી એ વખતે કેવી અગન ગોરો એટલે કે અગન ગોરો કે અંગારા જેવી હતી આ ગોરો ગરમ ગોરો ધીમે ધીમે ઠંડો પડવા અહીંયા એમ કે શું કહે છે કારણ કે સૂર્યમાંથી જે ભાગ છૂટો પડે કારણ કે સૂર્ય કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો એકદમ ગરમ તો સૂર્યમાંથી જે ભાગ છૂટો પડે એ કેવો હોય ગરમ તો આપણી પૃથ્વી સૂર્યમાંથી જ્યારે છૂટી પડી ત્યારે અગન ગોરા સ્વરૂપે હતી અને આ ગોળો જ્યારે છૂટો પડે એમ તે કે પૃથ્વી સૂર્યમાંથી જ્યારે પૃથ્વી છૂટી પડી એ ગરમ હતી એ ગરમ છૂટી પડી સૂર્યમાંથી કે ધીમે ધીમે કેવી થવા લાગી ઠંડી પડવા લાગી તો આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો છે આ એમ તે ગરમ ગોળો હતો જે પૃથ્વીનો એ જ્યારે સૂર્યમાંથી છૂટો પડ્યો એના કારણે શું થવા લાગ્યું ઠંડ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો ઠંડો પડતા તેમાં રહેલા તત્વો તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા એટલે એ શું કહે છે આ જે ગરમ ગોળો ઠંડો પડ્યો તો એની અંદર રહેલા તત્વો કયા કયા પ્રવાહી ઘન અને વાયુ એ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એટલે કે ઠંડુ પડ્યું જ્યારે વગન એટલે એમાંથી ત્રણ તત્વો જે હતા એ શું થવા લાગ્યા અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતર કે અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એટલે કે અલગ અલગ સ્વરૂપમાં થવા લાગ્યા જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને નૃદાવરણ નૃદાવરણ તરીકે ઓળખીએ છીએ પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાય છે અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે મૃંદાવરણ જલાવરણ અને વાતાવરણ વિશે આગળના ચેપ્ટરમાં આગળના ચેપ્ટરમાં લગભગ નવમાં ચેપ્ટરમાં આપણે જોઈ ગયા તો અહીંયા શું કહે છે કે પૃથ્વી જ્યારે એમ તે સૂર્યથી છૂટી પડી એટલે અગન ગોળાત્ સ્વરૂપે હતી એ જ્યારે ઠંડો એ ગૌરવ ઠંડો પડ્યો ત્યારે એમાંથી ત્રણ તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તો આ ઘન સ્વરૂપમાં જે રૂપાંતર થયું તે આપણી જે મૃદાવરણ છે તે પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર થયું તે જલાવરણ તરીકે અને જ્યારે વાયુ સ્વરૂપમાં હતું તે કયા વાતાવરણ તરીકે ઓળખાયું હવે વાતાવરણ કોને કહેવાય ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પણ આવે છે તો પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે એટલે કે આપણી જે પૃથ્વી એટલે કે જે મૃંદાવરણનો ભાગ છે તો આ પૃથ્વીની આજુબાજુ જે વિંટાઈને આવેલી હવા જે હોય એ હવાના આવરણને શું કહેવામાં આવે છે વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વિંટાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વી સ પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટર સુધી ઊંચી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે તો આ વાતાવરણ છે એ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે પૃથ્વી છે તો પૃથ્વીની સપાટીથી એટલે કે આપણો જે પૃથ્વીનો નીચેનો ભાગ છે એનાથી સેંકડો કિલોમીટર સુધી એટલે કે છેક ઊંચે સુધી આ વાતાવરણ શું થાય છે વિસ્તરેલું છે કે શેક ઊંચે સુધી જઈએ ત્યાં સુધી વાતાવરણ આપણને જોવા મળે છે તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે એટલે કે આ વાતાવરણની ઉપરની સીમા કેટલા કેટલા ઊંચાઈ સુધી આવેલું છે તે કહેવું મુશ્કેલ પડી ગયેલું છે આમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને એ શું કહેવા માગે છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટાયેલા આવે હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે અને એમથી આમ તો કહી શકાય કે પૃથ્વી પૃથ્વીની સપાટીથી વાતાવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે કેટલા સેંકડો કિલોમીટર સુધી એ કહેવું મુશ્કેલ છે પરંતુ અહીંયા એમ તે ગુરુત્વાકર્ષણ કારણ કે આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તો ગુરુત્વાકર્ષણ બળની અસર અવકાશમાં જ્યાં સુધી અવકાશમાં જ્યાં સુધી વિસ્તરેલી હોય અવકાશમાં જ્યાં સુધી રહેલી હોય ત્યાં વાતાવરણ શું થયેલું મનાય છે પૂરું થયેલું કે જ્યાં સુધી આપણું ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી જ વાતાવરણ હોય એવું તે માનવામાં આવે છે પૃથ્વીની સપાટીથી બત્રીસ કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પદમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણી પૃથ્વીની બ પૃથ્વીની સપાટીથી કેટલા બત્રીસ કિમી સુધીની ઊંચાઈ બત્રીસ કિલોમીટર સુધીની ઉપરની ઊંચાઈ જે હોય ત્યાં સુધીમાં કેટલી નવ્વાણું ટકા એમ તે હવા સમાયેલી છે કે અહીંયાથી નવ ઉપર બત્રીસ કિલોમીટર સુધી જઈએ ત્યાં વાતાવરણમાં નવ્વાણું ટકા નવ્વાણું ટકા જેટલી એમ તે હવા સમાયેલી છે અને પૃથ્વીની જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષા માટે પણ કે બત્રીસ કિમીની ઊંચાઈથી ઊંચાઈ સુધી જઈએ ત્યાં સુધી હવામાં નવ્વાણું ટકા વાતાવરણમાં હવા રહેલી છે અને એનાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય છે પાતળી થતી જાય છે એટલે કે હવા પાતળી થતી જાય આના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે કારણ કે બધા જે ઊંચે શેર સુધી જતા હોય એ લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતું હોય તો આના કારણે એ લોકો શું કરતા હોય છે ઓક્સિજનના બાટલા રાખતા હોય છે એનું કારણ આ કે જેમ જેમ વધારે ઊંચાઈ જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય છે પાતળી થતી જાય એ પાતળી થતી જાય કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હોય છે ઓક્સિજનનું પ્રમાણ ઘટે આના કારણે જે લોકો ઊંચે જતા હોય એ લોકોને સારી જરૂર પડતી હોય છે ઓક્સિજનના બોટલોની જરૂર પડતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણ પૃથ્વીની સપાટીથી ક્યાં સુધી છે કેટલું વિસ્તરેલું છે તે જોયું વાતાવરણનું નિર્માણ કેવી રીતના થયું છે તે જોયું હવે વાતાવરણમાં કયા કયા વાયુઓ છે તો વાતાવરણમાં કયા કયા વાયુઓનો સમાવેશ થાય છે તો જો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિ અસ્તિત્વ અસ્તિત્વ શક્ય નથી એમ કે જો વાતાવરણ ના હોય તો આપણી જે પૃથ્વી પર જે જીવસૃષ્ટિ રહેલી છે કે જે સજીવો રહેલા છે એ સજીવોનું અસ્તિત્વ એટલે કે સજીવો ટકી શકે નહીં કારણ કે વિદ્યાર્થી મિત્રો પહેલી આપણી જ વાત કરીએ કે આપણે વાતાવરણ ના હોય તો પહેલાં તો આપણે મનુષ્ય જે છે એ અને એના સિવાયના બીજા જે જીવ સૃષ્ટિ છે એટલે કે બીજા જે જીવો છે એ પણ શક્ય એ લોકોનું પણ જીવવું શક્ય છે નહીં તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણ વિના જીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે નહીં કારણ કે એક સા સામાન્ય જ આપણને પવન ન આવતો હોય તો ગભરાવાનું એના કારણે આપણે સીધો પંખો વિદ્યાર્થી મિત્રો કરતા હોઈએ છીએ અને જો એવામાં લાઇટ આપણી ન હોય એટલે કે વીજળી ન હોય અને હવા ન આવતી હોય તો તમે લોકો જો એમ માનવામાં આવે છે કે આપણને એમ તે હવાના કારણે હવા ન હોવાના કારણે બધા એટેકને એ લોકોને મોતા હોય છે તો કેમ કે અને જો આપણે એ લોકોને પવન ન આવતા હોય તમે લોકોને ટાઈમ એવું હોય તો સ્કૂલમાંથી શું કરવામાં આવે છે સોરી દેવડાવવામાં આવે છે કારણ કે અહીંયા સીધું ગરમી લાગે અને ગરમીના કારણે માણસને સીધી ક્યાં અસર થતી હોય છે હૃદય ઉપર અસર થતી હોય છે તો આના કારણે એમ તે વાતાવરણમાં વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું જીવન શક્ય નથી વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે ખાસ વિદ્યાર્થી મિત્રો વાતાવરણ સાનું બનેલું છે તો વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે અહીંયા શું કહેશે વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણ વાતાવરણ વાયુ પ્રવાહી એને ઘન તત્વનું બનેલું છે અને વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ અને જે નાઇટ્રોજન વાયુ છે એ આ બંને વાયુઓ છે એ જીવસૃષ્ટિ માટે કેવા છે અગત્યના છે કારણ કે પરીક્ષામાં પણ આવે કે વાતાવરણ સારું બનેલું છે તો પ્રવાહી ઘર પ્રવાહીની વાયુનો અને જીવસૃષ્ટિ માટે કયા અગત્યના બે વાયુઓ છે તો ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણમાં ધુમ્મસ ઝાકળ અને વાદરા વાદળા વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાતાવરણમાં વાયુ સ્વરૂપે કયા કયા રહે ખાસ કે વાતાવરણમાં વાયુ સ્વરૂપે કયા કયા તત્વો રહેલા છે તો વાતાવરણમાં વાયુ સ્વરૂપે ખાસ અહીંયા આપણને જે ધુમ્મસ ઝાકરને વાદરા આપેલા છે એના બદલે તમને ગાઈડમાં કદાચ આ રીતે પણ આપેલું હોય છે કે વાયુઓ વરાળ વિવિધ વિવિધ વાયુઓ અને વરાળ એટલે વિવિધ વાયુઓમાં ધુમ્મસ ઝાકર અને વાદરા આનો સમાવેશ થતો હોય છે એટલે કે આ બધા શું કારણ કે ધુમ્મસ જે છે એ પણ વરાળ સ્વરૂપે હોય છે વાયુ સ્વરૂપે હોય છે ઝાકર પણ વાયુ સ્વરૂપે હોય છે અને વાદરા પણ કેવા હોય છે વાયુ સ્વરૂપે હોય છે તો આ બધા જે છે એ વાયુ સ્વરૂપે જોવા મળે છે ધુમ્મસ ઝાકર અને વાદળા વગેરે વાયુ સ્વરૂપે રહેલા છે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે કેમ પાણીના સ્વરૂપો વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કારણ કે આ ઠરે આના કારણે પાણી મળે છે આના કારણે એને પાણી સ્વરૂપે કહેવામાં આવ્યા છે પરંતુ કહેવાય છે શું પાન વાયુ સ્વરૂપે વગેરે પાણી સ્વરૂપે રહેલા છે જે પ્રવાહી પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો અને પ્રવાહી સ્વરૂપમાં મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપમાં મુખ્યત્વે શું કહેવામાં આવે છે બરફના કણો અને જીવજંતુઓ વગેરેનો વગેરેનો સમાવેશ થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે વાયુ તત્વોમાં વિવિધ વાયુઓ અને વરાળ અને ભેદના સ્વરૂપમાં પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે પાણીનો અને ઘન તત્વોમાં સૂક્ષ્મ રસકણો બરફકણો તેમજ સૂક્ષ્મ જીવ જંતુઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ગાઈડમાં આ બુકમાં તમને કંઈક અલગ જ આપેલું છે કે વાતાવરણમાં મુખ્યત્વે ધૂમ્મસ ઝાકરને વાદળા તો આ બધું વાયુ સ્વરૂપમાં આવે જ્યારે ભેદના સ્વરૂપમાં આવે તો પ્રવાહી તત્વો પ્રવાહી તત્વોમાં પાણી અને પાણી અને બરફ જ્યારે ઘન સ્વરૂપમાં આવે તો ઘન સ્વરૂપમાં જ્યારે આવે તો એ વખતે સૂક્ષ્મ ડચકનો બરફના કણો તેમજ સૂક્ષ્મ જીવ જંતુનો સમાવેશ થાય છે ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાંથી પણ મોસ્ટી કારણ કે તમારી બુકમાં થોડું વોકવર્ડ આપેલું છે તો ખાસ તમારી બુકના બદલે બાજુમાં ગાઈડમાંથી જે મુદ્દો જે છે કાં તો તમારે ફરીથી હું જે સમજાવું કે વાતાવરણમાં જે વાયુઓ છે એ વાયુમાં એમ તે વાયુ વાયુઓ અને વરાળ એ વાયુ સ્વ વાયુ તત્વો છે વાયુઓ અને વરાળ ખાસ વાયુઓ અને વરાળ જે છે એ કયા સ્વમાં વાયુ સ્વરૂપમાં જ્યારે પ્રવા ભેજ સ્વરૂપમાં આવે તો પ્રવાહી તત્વો ભેજમાં આવે ત્યારે પ્રવાહી તત્વો અને પાણી આ બન પ્રવાહી તત્વો અને પાણી એ બે સ્વરૂપમાં અને ઘન સ્વરૂપમાં જ્યારે આવે તો એમાં સૂક્ષ્મ કણો બરફના કણો અને સૂક્ષ્મ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે વાત અને વાતાવરણમાં પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે તે વાતાવરણ આપણું જે છે એ વાતાવરણ પૃથ્વીને શું કરે છે દિવસે ગરમી કારણ કે દિવસે વધારે ગરમી પડતી હોય છે તો આ ગરમીના કારણે વાતાવરણની જે હવા હોય એ હવાના કારણે આપણે ગરમીથી બચી શકીએ છીએ જ્યારે રાત્રે વધ અતિશય ઠંડી પરંતુ રાત્રે અતિશય ઠંડી પડે તો વાતાવરણના કારણે આમાં વાતાવરણનો પવન જ્યારે થોડો કેવો આવે ગ્રીષ્મ ગરમ જેવો લાગે તો આના કારણે આપણને વધારે ઠંડીથી પણ વધારે ઠંડીથી પણ બચતા હોઈએ છીએ હવે વાતાવરણમાં રહેલા વાયુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં રહેલા જે વિવિધ વાયુઓ છે તો વિવિધ વાયુઓમાં ખાસ આપણને અહીંયા શું આપેલું છે તમારી આકૃતિ પણ આપેલી છે અને આકૃતિમાં તો સૌ પ્રથમ આપણને જે કલર બતાવ્યા છે અને વાયુઓ બતાવેલા છે અને બાજુમાં ટકાવારી તમારી બતાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જોવાનું છે કે કયા કયા વાયુઓ જે છે તો પહેલો આપણો કયો વાયુ છે નાઇટ્રોજન વાયુ તો નાઇટ્રોજન વાયુ જે છે એ કેટલા ટકા છે ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ ઇઠ્યોતેર ટકા જ્યારે ઓક્સિજન વાયુ એ વીસ પોઈન્ટ નવ્વાણું ટકા એ આપણે એકવીસ ટકા લેવાનું કારણ કે તમને લોકોને પરીક્ષામાં પણ યાદ ન રહે તે વીસ પોઈન્ટ નવ્વાણું એટલે આપણે કેટલો લેવાનો છે એકવીસ ટકા જ્યારે ઓર્કોન વાયુ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ચોરાણું ટકા ઓર્કોન વાયુ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ચોરાણું ટકા જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઝીરો પોઈન્ટ ડબલ ત્રણ ટકા અને બાકીના અન્ય વાયુઓ છે એ ઝીરો પો એક ટકા તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિમાં પણ બતાવેલું છે તો જે તમારો કયો કલર છે આ જાંબલી કલર છે એ તમારું નાઇટ્રોજન વાયુ છે અને એના પછી તમારો કેસરી જે છે એ તમારું ઓક્સિજન વાયુ છે એટલે કે એકવીસ ટકા છે અને એના સિવાય તમારો જે બ્લેક છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને એના સિવાય આમ તો નીચેનો આવે છે તો એમાં લગભગ અન્ય કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ તમારો કેટલો છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને જ્યારે અન્ય વાયુઓ છે જીરો પોઈન્ટ એક તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સૌથી વધારે વાતાવરણમાં કયા વાયુનો સમાવેશ થાય છે નાઇટ્રોજન વાયુનો એના પછી સૌથી વધ એનાથી ઓછો ઓક્સિજન વાયુ અને એના પછી બીજા અન્ય વાયુ આમ કરીને કુલ ટોટલ આપણે સો ટકાનું વાતાવરણ બનેલું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાતાવરણ પૃથ્વીની સપાટીમાં કેટલા કિલોમીટરમાં વેચાયેલું છે તે જોઈએ તો વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં આશરે બતાવેલું છે કે નાઇટ્રોજન વાયુ આશરે આપણી પૃથ્વીથી ઉપર સુધી જઈએ તો એકસો ત્રીસ કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ ત્યાં સુધી વિસ્તરેલો છે ત્યાં સુધી રીતે જોવા મળે છે જ્યારે ઓક્સિજન વાયુ એકસો દસ કિમી સુધી કારણ કે સઠ્ઠામાં તમે આ આવે છે અને સઠ્ઠામાં તમે આ ભણી પણ ગયા છો વિદ્યાર્થી મિત્રો કે નાઇટ્રોજન વાયુ એકસો ત્રીસ કિલોમીટર પૃથ્વીની સપાટીથી ઊંચે સુધી એકસો ત્રીસ કિલોમીટર સુધી વિસ્તરેલું છે જ્યારે ઓક્સિજન વાયુ જે છે એ દક્ષ એકસો દસ કિલોમીટર સુધી વિસ્તરેલું છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણી પૃથ્વીથી કેટલા માત્ર વીસ કિમી સુધી એટલે કે વીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિમીની ઊંચાઈએ જતાં ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે એટલે કે આપણો જે નાઇટ્રોજન વાયુ છે એનાથી ઉપર આગળ જઈએ તો કયા વાયુ વાતાવરણમાં વધારે જોવા મળે છે હાઇડ્રોજન અને હિલિયમ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે કયા કયા વાયુઓ તો પહેલાં નાઇટ્રોજન વાયુ ઇઠ્યોતેર ટકા આવે છે એના પછી ઓક્સિજન વાયુ એકવીસ ટકા ઓર્ગોન વાયુ જીરો ઝીરો જીરો ચોરાણું કાર્બન ડાયોક્સાઇડ ઝીરો 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 પોઈન્ટ ત્રણ ટકા અને અન્ય વાયુમાં જીરો ઝીરો પોઈન્ટ એક ટકા જેટલું વિસ્તરેલું છે જ્યારે એનું સ્તર કેટલું છે તો નાઇટ્રોજન વાયુ એકસો ત્રીસ કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ એકસો દસ કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વીસ કિમી સુધી વિસ્તરેલું જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછીના વાતાવરણના આ વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાતાવરણના શું જોયું કે વાતાવરણમાં કયા કયા વાયુઓ વાયુઓ જે છે અને કયા કયા વાયુ કેટલા સુધી કેટલા પ્રમાણમાં આપણને કેટલા કિલોમીટર પ્રમાણમાં જોવા મળે છે તે જોયું હવે વાતાવરણની સ્થળ રચના વાતાવરણની સ્થળ રચના એટલે કે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે તમારે છઠ્ઠા દોરમાં આવતું હતું કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું ઓક્સિજનનું પ્રમાણ કેટલું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું કેટલા કિલોમીટર સુધી આપણને જોવા મળે છે એમ વાતાવરણના સ્થળ જોવામાં આવે તો વાતાવરણના કયા કયા સ્થળ છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વાતાવરણને પૃથ્વીની સપાટથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સરરચના થતાં ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્થળોમાં વિભાજિત કરવામાં આવે છે આ ફેરફારને આધારે તેના ચાર પેટા વિભાગો કરવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણમાં શું કરે છે વાતાવરણ અને વાયુની સહરચના ખાસ શબ્દ સમજી લો વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં એમ તે એ પૃથ્વીની સપાટીથી એટલે કે આપણી પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે તરફ જઈએ તો એ વખતે તાપમાન અને વાયુઓ જે તાપમાન જે છે એટલે કે ગરમી અને વાયુઓ જે વાયુઓ છે આ બંનેની સહરચના કે આ બંનેનું સંરચના થવું કે મિશ્રણ થવું તો આ બંનેના મિશ્રણ થતાં ફેરફારના આધારે એટલે બંનેનું મિશ્રણ થતાં ફેરફાર થતાં અલગ અલગ આવરણ કે સ્થળોમાં વિભાજિત થાય છે આના કારણે અલગ અલગ આવરણો અને અલગ અલગ સ્થળોમાં એમ તે એનું વાતાવરણને શું થાય છે વાતાવરણનું આવરણ વિભાજીત એટલે કે ભાગ પાડવામાં આવે છે આ ફેરફારને આધારે તેના કેટલા ભાગ પાડવામાં આવેલા છે આવરણોના ચાર ભાગ પાડવામાં આવેલા છે એક આવરણ ક્ષમતાપ આવરણ મધ્યા મધ્યાવરણ અને ઉષ્માવરણ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણની એમ તે ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓ કારણ કે ઊંચી જે તેમ વાયુનું જે સ્થળ છે તે અને તાપમાન એટલે કે જે ગરમી છે આ બંનેનું મિશ્રણ થાય સદરચના થવું એટલે કે મિશ્રણ થવું અને મિશ્રણ થતાં શું થતું હોય છે અલગ અલગ આવરણોની રચના થાય છે અને આ આવરણોની રચના કરવામાં આવે તો એના કેટલા વિભાગો પાડવામાં આવે છે ચાર વિભાગો પાડવામાં આવે તો એક પહેલું આવે છે આપણું શોભ આવરણ બીજું આવે છે આપણું સમતાપ ત્રીજું આવે છે મધ્ય આવરણ અને ચોથું આવે છે ઉષ્મા આવરણ તો શોભ આવરણ કેવી રીતના કેટલી ઊંચાઈએ સુધી વિસ્તરેલું છે સમતાપ આવરણ કેટલા ઊંચાઈ સુધી વિસરેલું છે મધ્ય આવરણ કેટલા વિસ્ કેટલા ઊંચાઈ સુધી વિસરેલું છે અને ઉષ્મા આવરણ કેટલા વિસ્તાર સુધી વિસ્તરેલું છે કે આપણી પૃથ્વીથી એ આ બધા આવરણો કેટલા સુધી વિસ્તરેલા છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલું ક્ષોભ આવરણ તો પૃથ્વીને વીંટાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ મોસ્ટ કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીને વીંટાઈને આવેલા આવરણ આવેલા વાતાવરણના પ્રથમ આવરણને પૃથ્વીની વીંટાઈને એટલે કે આપણી પૃથ્વીની વીંટાઈને આવેલા એટલે પૃથ્વીની નજીક ખાસ આપણને બતાવવામાં જઈએ વિદ્યાર્થી મિત્રો આવેલું છે કે આપની તમારી આમાં પણ આપેલું છે સમાં તમારી બુકમાં પણ કે આપણી જે આ પૃથ્વી છે તો પૃથ્વીની આજુબાજુ જે છે તો આજુબાજુ કે જે શું હોય છે વાતાવરણના સાથે જે વિન્ટરાયેલી છે એવા આવરણને શું કહેવામાં આવે છે ક્ષોભ આવરણ કહે છે વિષ્ણુવૃત્ત પર તે આશરે સોળ કિમી સંશીતોષના કટિબંધના પ્રદેશોમાં આશરે બાર કિમી અને ધ્રુવ પ્રદેશો પર આશરે આઠ કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ફરીથી તમને કે પૃથ્વીની ઊં આપણી જે ઊંચાઈને આવેલું જે આવરણ છે એના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે આ આપણું આ શું કહેવાય પૃથ્વી જે છે એની આજુબાજુ જે વાતાવરણ ફેલાયેલું છે એ વાતાવરણના પ્રથમ આવરણને શોભાવરણ કહેવામાં આવે છે કે એમાં તાપમાન અને જે વાયુ બંનેનું મિશ્રણ થાય છે એ પહેલું શોભાવરણ આપણું તો વિષુવૃત્ત કારણ કે આપણે આપણું જે પૃથ્વીનું વચ્ચેની જે તમારી રેખા આવે એ રેખાને શું કહેવામાં આવે છે વિષુવૃત્ત વિષુવૃત્તથી કેટલા કિમી સોળ કિમીની સોળ કિમી સુધી એમ તે આ વાતાવરણ વિષુવૃત્તિથી સોળ કિમી સુધી એમ તે આ વાતાવરણ શોભાવરણ ફેલાયેલું છે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં તે કેટલા સુધી બાર કિમી સુધી અને ધ્રુવ પ્રદેશમાં આશરે આઠ કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણી સ્કૂલ ચાલુ હોય તો તમને બોર્ડ ઉપર દોરીને બતાવવામાં આવે કે આપણો જે પૃથ્વીનો ગોરો પૃથ્વીના ગોરા ઉપર વચ્ચેની વિષુવૃતની રેખા અને વિષુવૃત્તની રેખાથી ઉપર તરફ ઉપર તરફ આપણે જઈએ એમ કારણ કે વચ્ચેની રેખા આવી અને વચ્ચેની રેખાથી ઉપર તરફ જઈએ તો સોળ કિમી સુધી તમારું જે આવે તે એનાથી પછી સમક્ષિતોષ્ણ કટિબંધ એના ઉપર જઈએ તારી પહેલું કંઈક ઉષ્ણ કટિબંધ આવે ઉષ્ણ એટલે વિષણુ ઋતુથી ઉપર જઈએ રીતે ઉષ્ણ અને એનીથી ઉપર જઈએ કે સમશિતોષ્ણ અને એનાથી ઉપર જે જઈએ તરીકે ધ્રુવ તો આ રીતે એમ તે વિષણ ઋતુ પર સોળ સમશીતોષ્ણમાં બાર અને ધ્રુવ પ્રદેશ ઉપર આઠ કિમી સુધી એમ તે આ ક્ષોભ આવરણ ફેલાયેલું છે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે જેમ ઋતુઓમાં પરિવર્તન આવે તેમ આ ક્ષોભ આવરણ છે એમાં પણ શું થતું હોય છે ફેરફાર થતો હોય છે ઉનાળો હોય તો ગરમી શિયાળો હોય તો ઠંડી અને ચોમાસું આવે તો કેવું વાતાવરણ થાય છે એ ભેજવાળું વાતાવરણ થાય છે કે ઋતુઓ પ્રમાણે આ ક્ષોભ આવરણ પર શું થતું હોય છે ફેરફાર થતો હોય છે આ આવરણને જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું આવરણ છે ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે કે પૃથ્વીના વાતાવરણનું કયું આવરણ જીવસૃષ્ટિ માટે મહત્વનું છે તો પૃથ્વીના આવરણોમાં વક્ષોભ આવરણ જે છે એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે કેમ મહત્ત્વનું કહેલું છે કારણ કે એમાં જે વાયુઓ અને તાપમાન છે એ બંનેની સંરચના થઈ અને એમાંથી આપણને શું થતું હોય છે તાપમાન પણ મળતું હોય છે અને આના કારણે આપણને ઠંડક પણ મળતી હોય છે એના કારણે કેવું કહેવામાં આવે છે એ સૌથી અગત્યનું કહેવામાં આવે છે વાતાવરણમાં તોફાનો તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે તો ક્ષોભ આવરણમાં શું 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 અનુભવાય છે તો ક્ષોભ આવરણમાં એમ તે તોફાનો 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 સાના તોફાનો કે તમારા પવનોના જે તોફાનો થતા હોય એના પછી અવાજના તરંગો હવાની સંરચના વીજળી અને વરસાદ અને વાદળો વગેરે આ વાવરણમાં અનુભવાય છે એમ તો પવનનો જે તોફા તો પવન જે તોફાનો બના તોફાઈ તોફાનો સાથે આવતા હોય તે અવાજના તરંગો એટલે કે આપણે અવાજ જે સાંભળીએ છીએ તે હવાની સંરચના કે હવાનું જે મિશ્રણ થઈ થાય છે તે વીજળી અને વરસાદ અને વાદળો વગેરે આ આવરણમાં આપણે અનુભવી શકીએ છીએ આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ આશરે સ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના દર દર તાપમાન તાપમાન ઘટે છે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ જતાં સો પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડના દરે તાપમાન ઘટે છે તો અહીંયા શું કહે છે એમ તે જે આપણું જે શોભ આવરણ છે તો શોભ આવરણ જે પૃથ્વીના નીચેના સ્થળથી શરૂ થાય છે તો એથી એક કિમી સુધી નીચે જઈએ તો સ પોઈન્ટ પાંચ કિમીનું તાપમાન ઘટે છે ઘટે છે એનું કારણ કારણ કે વિદ્યાર્થી મિત્રો શું થાય છે કારણ કે આપણે હિલ સ્ટેશન ઉપર જઈએ છીએ ખાસ સાંભળજો પહેલાં આપણે હિલ સ્ટેશન ઉપર જઈએ તો હિલ સ્ટેશન ઉપર શા મારી જઈએ કે હવામાનમાં ઠંડક રહે છે અને ઠંડકના કારણે આપણે ગરમીથી બચવા માટે હિલ સ્ટેશન ઉપર જતા હોઈએ છીએ તો આના કારણે આપણું જે શોભ આવરણ છે એ કેવું કહેવામાં આવે છે કે હિલ સ્ટેશનો સુધી તે ત્યાં સુધીનું વિસ્તરેલું હોય કે પર્વતો સુધીનું વિસ્તરેલું હોય તો આના કારણે તે એક કિમીની ઊંચાઈએ જતાં આશરે સો પોઈન્ટ પાંચ કિમીનું સેન્ટીગ્રેટનું તાપમાન તે ઘટે છે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તેને સીમા તે સીમાને શોભ સીમા કહે છે એમ તે જે ઊંચાઈએ જતાં તાપમાન ઘટતું અટકી જાય એમ તે તમને કહેવામાં આવ્યું કે આપણું જે ક્ષોભ આવરણ છે એનાથી એક કિમીની ઊંચાઈ છે એટલે સો પોઈન્ટ પાંચ કી સેન્ટિગ્રી જેટલું તાપમાન ઘટે છે હવે એનાથી છેજ ઊંચે જઈએ તો ત્યાં પહોંચતા વિદ્યાર્થી મિત્રો તાપમાન જે ઘટતું જે છે એ અટકી જાય અટકી જાય કે તાપમાન આપણે જેમ જઈએ તેમ આપણે આપણે શબ્દો શું આવે કે ઊંચે જઈએ ત્યાં તાપમાન ઘટે છે તો તાપમાન ઘટતું અટકી જાય અને ત્યાંથી એમાં તાપમાનમાં ચેન્જિંગ આવે તો આ જે સીમા છે એ સીમાને કેવી સીમા કહેવામાં આવે છે શોભ સીમા કહેવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊંચાઈએ જતાં સો પોઈન્ટ પાંચ સેન્ટીગ્રી તાપમાન ઘટે છે અને એનાથી પણ ઊંચાઈએ જઈએ જેમ જેમ થોડા એનાથી ઊંચાઈએ જતાં તાપમાન ઘટતું અટકી જાય કે આપણું તાપમાન જે ઘટતું અટકી જાય એ સીમાને કઈ સીમા કહેવામાં આવે છે શોભ સીમા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાતા વાતાવરણની સજીઓ પર અસર એ જોયું એમાં વાતાવરણ કોને કહેવામાં આવે વાતાવરણમાં કયા કયા વાયુઓ છે અને વાતાવરણની સ્થળ રચના સ્થળ રચનામાં આપણે મુખ્ય ચાર જોવાના છે ક્ષોભાવરણ તાપમાન ક્ષમતાપાવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ એમાં આપણે એક પોઈન્ટ જોયું ક્ષોભાવરણ હવે પછી ક્ષમતાપાવરણ અને મધ્યાવરણ અને ઉષ્માવરણ આવતા લેક્ચરમાં જોઈશું ધન્યવાદ